આગળ વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુખ્યમંત્રીની અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ કૌભાંડ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે હજી અન્ય ચાર કૌભાંડી એજન્ટોની ધરપકડ ગણતરીમાં કલાકોમાં થઈ જશે. કૌભાંડમાં કુલ સાત એજન્ટો સામેલ છે, તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ અંગે આ એજન્ટોએ બોગસ દસ્તાવેજોને આધારે 35 જેટલા માં અમૃતમ કાર્ડ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા ત્રણે આરોપી એજન્ટોનું નામ નરેશ, મનોજ અને જીતુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. કે રાજ્ય સરકારશ્રી દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને જે એમના મેડિકલ ખર્ચમાં સહાય આપવામાં આવે છે, તે માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ યોજના કઢાવવા માટે જે આવકના દાખલાની જરૂરી હોય છે, તો તે આવકના દાખલાઓમાં નામ અને ફોટા સાથે છેડછાડ કરી અને ખોટી રીતે ગેરકાયદેસર રીતે માં અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ બનાવવામાં આવ્યા છે અને આ ખોટી રીતે લાભ મેળવવામાં આવ્યા છે. અને આ રીતના પ્રાથમિક દ્રષ્ટિએ 35 જેટલા કાર્ડ બ્લોક કરાવવામાં આવ્યા છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટોટલ ત્રણ આરોપીઓની અરેસ્ટ કરવામાં આવી છે, જેમાં નરેશ જગજીવનરામ, મનોજ કંચનલાલ સોની અને જીતેન્દ્ર ડાયાભાઈ ચાવડા, આ તમામ આરોપીઓ વડોદરાના છે. હાલમાં તબક્કે ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. આ ઉપરાંત પણ અમને આશા છે કે આ તપાસમાં વધારે આરોપીઓની ધરપકડ થઈ શકે.